કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. આમ તો કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે દર વર્ષે ધાર્મિક કાર્ય થતું હોય છે, ત્યારે આજરોજ તારીખ 22 આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યે મુખ્ય યજમાન કરશનભાઈ જોશીના ઘરેથી પોથી યાત્રા નીકળી હતી અને ગામના ફેવર થકી કથા મંડપમાં આવી હતી અને પૂજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ પોથી યાત્રામાં ઘોડા અને ગાડીઓના કાફલા સાથે વરઘોડામાં જોડાયા હતા અને શાસ્ત્રી ભરતભાઈ રાજગોર દ્વારા કથાનું રસપાન શરૂ કરવામાં આવ્યું હતું. તારીખ 22 જાન્યુઆરીથી 28 તારીખ સુધી કથાનું રસપાન કરાવવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકોએ આ કથામાં રસપાનમાં જોડાયા હતા. આજથી શુભારંભ કરાયો હતો. રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મની વિધિ વિધાન મુજબ શ્રીમદ ભાગવદ્ ગીતાનું દીપ પ્રાગટ્ય કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવના જયનાદ સાથે વિશાળ જનમેદની વચ્ચે કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે દરેક ધર્મપ્રેમીઓ કથાનું રસપાન કરવા માટે ઉમટી પડ્યા હતા. સતત 7 દિવસ સુધી આ કથા ચાલશે, જેનો લાભ લેવા માટે કાંકરેજની ધર્મપ્રેમી જનતાને ગ્રામજનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. શિરવાડા ગામની અંદર 22 તારીખની ભાગવત કથાની શરૂઆત થઈ રહી છે, ત્યારે ભાગવત કથાના મુખ્ય યજમાન તરીકે અમે જોશી કરશનભાઈ શંકરભાઈ અમારા ઘરેથી ભાગવત કથાની પોથી રથયાત્રા નીકળવાની છે. આખા ગામને ફરી અને સભા મંડપમાં આવવાની છે અને અમારી સમાજના એવા કિંજલબેન દવે 25 તારીખના રોજ કિંજલબેન દવે આવવાના છે, 27 તારીખના પ્રફુલભાઈ દવે આવવાના છે અને 23 તારીખના રોજ આમાં પચમેળાથી બાપુ દસ સદાનંદ બાપુ આવવાના છે અને આખા ગામનો સહકારથી અમે આ ભાગવત કથાનો શુભારંભ કરી રહ્યા છીએ. અમૃત જોશી, GTV ન્યૂઝ, બનાસકાંઠા.